નમસ્કાર મિત્રો હું અજે રાવલ આપનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસના એક્સેલ પ્રોગ્રામ વિશે જાણીશું શાળામાં સેવા આપતા શિક્ષકોને તેમજ બી એડના ઘણો ઉપયોગી રહે તેવો મુદ્દો જેની આજે આપણે વાત કરીશું સૌથી પહેલાં આપણે માઇક્રોસોફ્ટ ઓફિસના એક્સેલ પ્રોગ્રામને કેવી રીતે ઓપન કરવામાં આવે છે તેની અલગ અલગ રીતો જોઈશું આપને ખ્યાલ હશે મિત્રો અહીંયા આગળ માઇક્રોસોફ્ટ ઓફિસના ઘણા બધા પ્રોગ્રામો આપણને ઉપયોગી બને છે તે પૈકી એક્સેલ કેવી રીતે ઓપન થાય તે જોઈશું આપણે સૌથી પહેલાં આપણે પહેલી રીત જોઈએ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાનું સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાથી આ રીતે એક મેન્યુ ખુલી જશે ત્યારબાદ જો તમે માઇક્રોસોફ્ટ એક્સેલનો વારંવાર ઉપયોગ કરતા હશો તો અહીંયા આગળ તે આવી જશે પણ વારંવારનો ઉપયોગ ન હોય તો કદાચ અહીંયા આગળ ન દેખાય ત્યારબાદ ઓલ પ્રોગ્રામ્સમાં જવું ઓલ પ્રોગ્રામ્સમાં ઘણા બધા પ્રોગ્રામ્સ પૈકી માઇક્રોસોફ્ટ ઓફિસ તેને ક્લિક કરવું અને ત્યારબાદ માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ બે હજાર સાત આના ઉપર ક્લિક કરવું આમ કરવાથી માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલની એક સ્પ્રેડશીટ ઓપન થઈ જશે મિત્રો સામે જે દેખાઈ રહ્યું છે તે સ્ક્રીન પર ઘણા બધા ચોરસ ચોખંડાઓ ખાનાઓ તમને દેખાઈ રહ્યા છે અહીંયા આગળ ઊભા જે છે તેને સ્તંભ કહેવામાં આવે છે અંગ્રેજીમાં જેને કોલમ કહેવાય છે જ્યારે અહીંયા આડા જે છે તે આડી હરોળો રો જેને અંગ્રેજીમાં કહેવાય છે તે આ રો અને કોલમનું જ્યાં ઇન્ટરેક્શન થાય છે તેને તે ભાગને સેલ કહેવામાં આવે છે આ સેલની ફરતે તમે કાળી જાડી બોર્ડર જોઈ શકો છો એનો અર્થ એવો થાય છે કે તે એક્ટિવ સેલ છે એક્ટિવ સેલની વ્યાખ્યા એવી થાય કે જે સેલની ફરતે કાળી જાડી બોર્ડર છે અને જેમાં તમે કામ કરી રહ્યા છો તે એક્ટિવ સેલ છે આ એક્ટિવ સેલને ઓળખવા માટે તેનું સેલ એડ્રેસ જાણવું જરૂરી છે અહીંયા આગળ તમે નેમ બોક્સમાં તેનું સેલ એડ્રેસ જાણી શકો છો બહુ સરળ હોય છે અહીંયા આગળ હું કરસર મૂકું છું તો તમે અહીંયા આગળ જોઈ શકો છો એ વન એટલે એ નંબરની કોલમમાં પહેલા નંબરની રો એનું જે ઇન્ટરેક્શન થાય છે તે એ વન તેવી જ રીતે અલગ અલગ તમે સમજી શકો છો ઈ કોલમમાં સિક્સ નંબરની રો ઈ સિક્સ સેલ એડ્રેસ એચ ટેન સી અઢાર ઓટેન વગેરે મિત્રો આગળ વાત કરીશ ત્યારે ઘણી વખત હું સેલ એડ્રેસ કહીશ આપને કે આ અહીંયા આગળના સેલ એડ્રેસમાં તમારે આ વિગત લખવાની છે તો એ બાબતે અહીંયા ધ્યાન રાખશો હવે આપણે અહીંયા આગળ એક નાનકડી માર્કશીટ બનાવતા શીખીએ જેથી કરીને આપણે વિદ્યાર્થીઓની જ્યારે માર્કશીટ બનાવીએ તો એમાં કઈ કઈ રીતની ફોર્મ્યુલાઝ કયા ફંક્શન્સનો ઉપયોગ કરી શકાય તે સમજી શકીએ સૌથી પહેલાં આપણે પાંચેક વિદ્યાર્થીઓની માર્કશીટ બનાવી છે તો ઉપર મેં એકાદ બે રો છોડી અને ત્યારબાદ રોલ નંબર નેમ વિષયનું નામ મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસેસ સંસ્કૃત ગુજરાતી ટોટલ આ રીતે આપણે છ વિષયો માટે બનાવીએ અહીંયા આગળ રોલ નંબરમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ એક બાબત અહીંયા ધ્યાન રાખીએ પાંચ સાત વિદ્યાર્થીઓ હશે તો આપણને સરળતાથી લખવામાં સારું રહેશે પરંતુ જો વધારે વિદ્યાર્થીઓ હોય તો આપણે એક બે ત્રણ ચાર પાંચ એવું સો બસો સુધી ના લખી શકીએ માટે આપણે તેના માટે કોઈ પણ પ્રકારની સિરીઝ કોઈ પણ પ્રકારની સિરીઝ જ્યારે આપણે લખવાની જરૂરિયાત પડે તો એના માટેની એક રીત જોઈ લઈએ એક અને બે કોઈ પણ સિરીઝ જે આપણે લખવી છે એક બે ત્રણ હોઈ શકે એ બી સીડી હોઈ શકે મન્ડે ટ્યુઝડે જાન્યુઆરી ફેબ્રુઆરી કોઈપણ પ્રકારની સિરીઝ હોય તો એના માટે આ રીત ઉપયોગી બનશે ઓછામાં ઓછા તે સિરીઝના બે પદ લખવાના રહેશે એટલે એક અને બે આ બંને પદને બંને રોને સિલેક્ટ કરીશું અહીં આગળ તમે જોઈ શકો છો કે જમણી બાજુએ નાનકડું એક ચોરસ ચોખંડું છે તમે જોશો તો કરસર અહીંયા સફેદ છે એને હું જેવું ત્યાં લઈ જાઉં છું તે બ્લેક કલરનું થઈ જાય છે તેને ક્લિક કરી નીચેની તરફ આપણે ડ્રેગ કરીશ બાજુમાં તમે નંબર જોઈ શકો છો તમને જ્યાં સુધીના નંબર જોઈતા હોય મારે પચીસ સુધી કરવું છે તો હું 25 સુધીના કરી દઈશ તો આ રીતે લખવાની જરૂરિયાત ન રહે અને આપણે સિરીઝ લખી શકીએ ફોર્મેટિંગની બાબતમાં આપણે ધ્યાન રાખીશું કે હંમેશા સેન્ટર એલાઇન્મેન્ટ આપીને રાખીશું બરાબર વચ્ચે લખાય તે રીતે તો અહીં આગળ સેન્ટર એલાઇનમેન્ટ છે લેફ્ટ રાઈટ અને સેન્ટર એલાઇનમેન્ટ આપણે અત્યારે પાંચ જ વિદ્યાર્થીઓની માર્કશીટ બનાવી રહ્યા છીએ પાંચ વિદ્યાર્થીઓના નામ અત્યારે હું આશરે લખું છું આપણે એવું વિચારી લઈએ કે પચાસ ગુણની પરીક્ષા હતી તો પચાસ તમારે ત્યાં લખવાના રહેશે તેવી જ રીતે આપણે દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ આપણે ઉમેરી દઈશું ત્યારબાદ ત્રીજા વિદ્યાર્થી માટે હવે મિત્રો સૌથી પહેલા આપણે એક ફોર્મ્યુલા જોઈશું જેનો ઉપયોગ સરવાળા કરવા માટે કરવામાં આવે છે સૌથી પહેલો નિયમ જ્યારે પણ આપણે કોઈ પણ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સૌથી અગત્યની વાત દર એક ફોર્મ્યુલાની શરૂઆત બરાબરના ચિહ્ન સાથે કરવી જોઈએ અહીંયા આગળ ટોટલ મારે જ્યાં કરવું છે ત્યાં આગળ મેં બરાબર લખ્યું ત્યારબાદ હું એસ યુ એમ સમ લખીશ આ ફોર્મ્યુલા છે આ લખી લેવી જોઈએ આપે ત્યારબાદ નાનો કૌંસ શરૂ કર્યો અને હું હવે કમ્પ્યુટરને કમાન્ડ આપીશ કે સી ફોર જે સેલ એડ્રેસ છે તેમાં રહેલી કિંમતથી લઈને હવે મેં નું ચિહ્ન કર્યું બે ટપકા એચ ફોર સુધીની તમે જોઈ શકો છો બ્લુ કલરની એક પટ્ટી ફરતે આવી ગઈ છે તો કમ્પ્યુટરને કમાન્ડ આપણે એવું આપીએ છીએ કે સી ફોરથી એચ ફોરમાં જેટલી પણ કિંમતો છે તેનો સરવાળો કરી આપવો કૌશ પૂરો કરીશું અને ત્યારબાદ એન્ટર મારીશું આમ કરતાં તમે જોઈ શકો છો કે અહીં આગળ સરવાળો થઈને આવી ગયો છે હવે ફોર્મ્યુલા આપણને આવડી ગઈ પછી આપણે કંઈ દરેક રોની અંદર એ ફોર્મ્યુલા લખતી રહેવાની નથી એક વખત ફોર્મ્યુલા આપણે લઈ લીધી હોય તો અહીંયા આગળ આને કોપી કરીશું રાઈટ ક્લિક કરી કોપી અને પછીનામાં પેસ્ટ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે નીચે કોપી કર્યા પછી પેસ્ટ કર્યું તો પણ એની સિરીઝ બદલાઈ ગઈ છે ઉપર આપણે જોયું હતું સી ફોરથી એચ નો સરવાળો કરવા કહ્યું હતું કમ્પ્યુટરે તમે જેવું કોપી પેસ્ટ કર્યું એને સમજી લીધું અને સી થી એચ સુધીનો સરવાળો કર્યો આવી જ રીતે આપણે દરેક ખાનામાં કોપી પેસ્ટ કરી દઈશું બસ મિત્રો આજ માટે આટલું જ આવતી વખતે આપણે ટકાવારી અને ગ્રેડ આપતા શીખીશું ધન્યવાદ